नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय सामाजिक विज्ञान तेमा भाग 4 पाठ 9 आपणो घर पृथ्वी तेमा आगळ आपणे જોયું હતું કે જે પૃથ્વીનો આકાર કેવો છે અને તેની ઉપર જે રેખાંશ અને અક્ષાંશ વૃત્ત આવેલા છે તેની જરૂર શા માટે છે, પૃથ્વીના ગોળા ઉપર છે તેની જરૂર કેવી રીતે છે. ત્યાર પછી હવે આજે આપણે જોવાનું છે તેમાં જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. અત્યારે સ્માર્ટફોન એન્ડ્રોઈડ ફોન છે તો તેના દ્વારા જીપીએસની મદદથી આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પણ રેખાંશ અને અક્ષાંશ વિશે જાણી શકીએ છીએ. કોઈ પણ સ્થળે તમે ગયા હો છો તો જીપીએસની મદદ દ્વારા તમે રેખાંશ અને અક્ષાંશને જાણી શકો છો. ત્યાર પછી છે મુખ્ય રેખાંશ વૃત્તો, તેમાં સૌથી પહેલાં છે ગ્રીનિજ, GMT રેખા તેમાં છે. તેને ગ્રીનિજ શા માટે કહેવામાં આવે છે તો ઇંગ્લેન્ડના ગ્રીનિજ શહેર પરથી 0° પસાર થાય છે. જે ગ્રીનિજ રેખા છે તે ઇંગ્લેન્ડના ઇંગ્લેન્ડ છે તેનું ગ્રીનિજ શહેર છે, ત્યાંથી 0° પસાર થાય છે. તેટલા માટે તેને કઈ રેખા કહેવામાં આવે છે? ગ્રીનિજ રેખા કહેવામાં આવે છે. ગ્રીનિજ રેખાને કારણે પૂર્વ અને પશ્ચિમ ગ્રીનિજ રેખાથી પડે છે. બે ભાગ, જે પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ પડે છે તે કેનાથી પડે છે? ગ્રીનિજ રેખાથી, એટલે કે પૃથ્વીના એકદમ મધ્ય ભાગમાં આવેલી હશે. આમ ગોળ, પૃથ્વીનો ગોળ આમ ગોળો છે, તેમાંથી આમ વચ્ચે પસાર થાય છે અને ઉપરથી એટલે કે ઉત્તર અને પૂર્વ ભાગ છે તે કેનાથી પડે છે? તો ગ્રીનિજ રેખાથી. ઉત્તર અને પૂર્વ ભાગ એમ બે ભાગ પડે છે. 180 પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180° પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ. કેટલા અંશે? તો 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180° પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ. જ્યારે આપણે રેખાંશ વૃત્ત ભણી રહ્યા હતા ત્યારે તેમાં કીધેલું કે 0° રેખાંશ વૃત્ત અને 180° રેખાંશ વૃત્ત છે તે બંને મહત્વના છે. રેખાંશ વૃત્તમાંથી આ 0° રેખાંશ વૃત્ત અને 180° રેખાંશ વૃત્ત એ બંને કેવા છે? મહત્વના. તો હવે તે તમને ખબર પડી કે 180° પૂર્વમાં પૂર્વ રેખાંશ વૃત્ત અને 180° પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ વૃત્ત, તે બંને 180° પૂર્વ રેખાંશ અને પશ્ચિમ રેખાંશ પડે છે. તેને કારણે તે બે રેખાંશ કેવા છે? મહત્વના છે. ત્યાર પછી છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા, ઇન્ટરનેશનલ ટાઈમ લાઈન. તો તેની જરૂર શા માટે છે? તો રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. જે રેખાંશ વૃત્ત છે તેને શું કહેવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે. આ રેખાને ઓળખતા તારીખ અને વાર બદલાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તેને ઓળખતા શું બદલાય છે? તારીખ અને વાર. અને તે ક્યાંથી પસાર થાય છે? તો પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તે કેવી છે? વાંકાચૂકી છે. જો તેને સીધી બનાવવામાં આવી હોત તો શું થાત? જો તેને સીધી બનાવવામાં આવી હોત તો એક જ સ્થળે એક જ વાર અને એક જ તારીખ બે વખત આવે. શું થાય? આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાને લીધે તારીખ અને વાર બદલાય છે. આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે તે આવી રીતે આમ વાંકા ચૂકી છે. જો પરંતુ તેને આમ સીધી બનાવવામાં આવી હોત તો એક જ ટાપુ અથવા તો એક જ સ્થળ ઉપર શું થાત? તો તારીખ અને વાર એક જ તારીખ અને એક જ વાર બે વખત આવે. એટલા માટે તેને કેવી બનાવવામાં આવી છે? વાંકા ચૂકી બનાવવામાં આવી છે. ત્યાર પછી આપણને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પછી છે કટિબંધો. તો કટિબંધ એટલે શું? તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડી, આ રીતે પૃથ્વીને જુદા જુદા ભાગમાં વહેંચવામાં આવે છે. તેને શું કહેવામાં આવે છે? કટિબંધ. પૃથ્વીનો ગોળો છે તેની ઉપર જે સૂર્યના કિરણો છે બધી જગ્યાએ એક સરખા પડતા નથી. પૃથ્વીના વચ્ચેના ભાગમાં વધારે છે, જ્યારે ઉપર દક્ષિણ અને નીચેનો જે ઉપરનો ઉત્તર અને નીચેનો દક્ષિણ ભાગ છે ત્યાં કેવા પડે છે? ત્રાંસા. એને કારણે ત્યાં ઠંડુ વાતાવરણ. એટલા માટે તેમાં જે કટિબંધ છે તેમાં તાપમાન, પ્રકાશ અને ગરમીના ઠંડીના આધારે પૃથ્વીને ભાગ પાડવામાં આવેલા છે. કેટલા ભાગ છે? 3 કટિબંધ છે. ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત કટિબંધ. કયા 3 છે કટિબંધ? ઉષ્ણ, સમશીતોષ્ણ અને શીત.
તમે જોયો તો અહીં આપણે આ વિષવૃત જે વાળો ભાગ છે એટલે કે કર્કવૃત અને આ મકરવૃત, તો તેમાં છે સૂર્યના કિરણો એકદમ સીધા છે. કેવા છે? સીધા છે. એટલે અહીં ગરમીનું પ્રમાણ કેવું છે? વધારે. એટલે એને કયો કટિબંધ કહેવાશે? ઉષ્ણ કટિબંધ. કયો કટિબંધ આવશે? ઉષ્ણ કટિબંધ. ત્યાર પછી છે સમશીતોષ્ણ કટિબંધ. તો ત્યાં છે સૂર્યના કિરણો થોડાક ત્રાંસા થાય છે. કેવા થાય છે? થોડાક ત્રાંસા. એટલે ત્યાં ગરમી અને ઠંડીનું પ્રમાણ કેવું હશે? સરખું હશે. સમશીતોષ્ણ કટિબંધમાં ગરમી અને ઠંડીનું પ્રમાણ સરખું હશે, એટલા માટે તેણે કયો કટિબંધ કહેશું? તો સમશીતોષ્ણ કટિબંધ કહેશું. ત્યાર પછી છે ત્રીજું શીત. તો શીત કટિબંધ છે, તો તેમાં જે તમે જુઓ તો ઉપર પૃથ્વીનો દક્ષિણ અને આ પૃથ્વી ઉત્તર અને પૃથ્વીમાં નીચે દક્ષિણ, આ ભાગમાં સૂર્યના કિરણો પહોંચતા એકદમ ત્રાંસા થઈ જાય છે. તેને કારણે ત્યાં સૂર્યના કિરણો પહોંચે ત્યાં સુધીમાં ઠંડા પડી જાય છે. એટલે તે ઉત્તર દક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશ ત્યાં છે ઠંડીનું પ્રમાણ કેવું હશે? વધારે હશે. એટલા માટે કયો કટિબંધ છે? શીત કટિબંધ. કયો કટિબંધ છે? શીત કટિબંધ. જ્યાં ઠંડીનું પ્રમાણ કેવું છે? વધુ છે. ઉષ્ણ કટિબંધમાં અતિશય ગરમી, સમશીતોષ્ણ કટિબંધમાં ગરમી અને ઠંડીનું પ્રમાણ સરખું, અને શીત કટિબંધમાં ઠંડીનું પ્રમાણ વધારે. અને તેનું કારણ શું તે અહીં આપણે તમારી બુકમાં પણ આકૃતિ છે તેમાં તમે જોઈ શકો. ત્યાર પછી છે પૃથ્વીની ગતિના પ્રકાર. આપણે જોયું કે પૃથ્વી છે એ સૂર્યની ફરતે ફરે છે અને પોતાની ધરી પર ફરે છે, એટલે કે તે ગતિ કરે છે. પરંતુ તેની ગતિના પણ પ્રકાર છે. આગળ મેં ટૂંકમાં સમજાવેલું કે પોતાની ધરી પર ફરે છે ત્યારે 24 કલાક લે છે અને સૂર્યની ફરતે ફરતા કેટલા? 365 દિવસ. પરંતુ જે પોતાની ને પોતાની ધરી પર જ્યારે ભમરડાની જેમ પૃથ્વી ફરે છે તો તેને શું કહેવાય છે? પરિભ્રમણ કહેવાય છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેની તે ગતિને પરિભ્રમણ કહેવાય છે, અને તેના કારણે શું થાય છે? દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર એક આટો પૂર્ણ કરે ત્યારે દિવસ અને રાત થાય છે, અને તેને પોતાની ધરી પર ફરતા કેટલો સમય લાગે છે? 24 કલાકનો. કેટલો સમય લાગે છે? 24 કલાકનો. તે ઉપરાંત પૃથ્વી વિષવૃત પર 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. પૃથ્વી છે તે પોતાના વિષવૃત પર કેટલા કિલોમીટરની ઝડપે? 1600 કિમીની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. તે પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની ફરતે પણ ફરે છે. પોતાની ધરી પર ફરતા ફરતા સૂર્યની ફરતે ફરે છે તેને શું કહેવાય છે? પરિક્રમણ. શું કહેવામાં આવે છે? પરિક્રમણ. અને તે પરિક્રમણ પૂરું કરતા એને કેટલો સમય લાગે છે? 365 દિવસ જેટલો સમય લાગે છે. કેટલો? 365. અને તેને કારણે શું થાય છે? ઋતુ પરિવર્તન, એટલે કે ઋતુઓ બદલાય છે. પરિભ્રમણ કરે છે ત્યારે 24 કલાક, પરિક્રમણમાં 365 દિવસ થાય છે. પરિભ્રમણનો એક આટો પૂર્ણ કરતા દિવસ અને રાત બદલાય છે, અને પરિક્રમણનો એક આટો પૂરો કરતા ઋતુઓ બદલાય છે. ત્યાર પછી છે દિવસ અને રાત. તમે બધા જુઓ તો કે પૃથ્વી ઉપર બધી જ જગ્યાએ અંજવાળું એક સાથે નથી, અથવા તો બધી જગ્યાએ અંધારું છે તે એક સાથે નથી થતું. તેનું કારણ શું છે? તો પૃથ્વીનો ગોળો જોયો તે તમને આ પરથી ખબર પડે છે કે પૃથ્વી છે એક બાજુ કેવી છે? નમેલી છે. તે નમેલી છે એટલે કે સૂર્ય સામે તેનો જે ભાગ હોય છે ત્યાં દિવસ, અને જે તેનો પાછળનો ભાગ હોય છે ત્યાં શું જોવા મળે છે? અંધારું, એટલે કે રાત જોવા મળે છે. એટલે કે બધી જ જગ્યાએ દિવસ એક સાથે અને બધી જ જગ્યાએ રાત એક સાથે થતી નથી. તેનું કારણ છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે, એટલે કે સૂર્ય સામે જે ભાગ હોય છે ત્યાં દિવસ, અને સૂર્ય સામે જે ભાગ નથી હોતો એટલે કે જે પૃથ્વીનો પાછળનો ભાગ હોય છે ત્યાં શું થાય છે? રાત થાય છે. તમે જુઓ તો અમુક ઋતુમાં છે તો દિવસ લાંબા અને રાત ટૂંકી છે, જ્યારે અમુક ઋતુમાં શું છે તો કે દિવસ ટૂંકા અને
રાત લાંબી છે તો તેનું કારણ છે કે પૃથ્વી પોતાની ધરી ઉપર નમેલી છે અને તે નમેલી છે તેને તેવી જ રીતે તે ચક્કર લગાવે છે અને સૂર્યની સામે આવતા દિવસ અને તેના પાછળના ભાગમાં રાત હોય છે તેમાં 21મી જૂન અને 22મી ડિસેમ્બરે 21મી જૂને કર્કવૃત પર અને 22મી ડિસેમ્બરે મકર વૃત પર દિવસ લાંબા અને રાત કેવી હોય છે ટૂંકી હોય છે તેવી જ રીતે 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બર આ બે દિવસે દિવસ અને રાત કેવા હોય છે સરખા હોય છે કેવા હોય છે સરખા હોય છે ત્યાર પછી ઋતુઓ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવે છે તેને કારણે ઋતુમાં પરિવર્તન આવે છે જો દક્ષિણ ઉત્તર ધ્રુવ છે તે સૂર્યની સામે આવે તો તે સમયે ત્યાં કઈ ઋતુનો અનુભવ થાય છે ઉનાળાની અને દક્ષિણ ધ્રુવ ઉપર કયો હોય છે ત્યારે શિયાળો તેવી જ રીતે દક્ષિણ ધ્રુવ સૂર્યની સામે આવે તો ત્યાં શિયાળાની ઋતુનો અનુભવ થાય છે અને ઉત્તર ધ્રુવમાં ઉનાળાની ઋતુનો અનુભવ થાય છે ત્યાર પછી ઋતુઓ છે ત્યાર પછી ઉત્તરાયણ તો 22મી ડિસેમ્બરે છે સૂર્ય છે ક્યાં ઉત્તર બાજુ પ્રયાણ કરે છે એટલા માટે તેને શું કહેવામાં આવે છે ઉત્તરાયણ અને તેવી જ રીતે 14મી જાન્યુઆરીએ તે મકર વૃત એટલે કે મકર રાશિમાં પ્રવેશે છે તેથી તેને કહેવામાં આવે છે મકર સંક્રાંતિ ત્યાર પછી આપેલું છે આપણને સંપાત તો સૂર્યનો ક્રાંતિવૃત અને વિષવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે તે જે છેદે છે એ છેદ બિંદુને શું કહેવામાં આવે છે સંપાત કહેવામાં આવે છે ત્યાર પછી તેવી જ રીતે છે લીપ વર્ષ એટલે શું કે આપણે જોયું કે સૂર્યને પૃથ્વીને સૂર્યની ફરતે ફરતા કેટલો સમય લાગે છે 365 દિવસ પરંતુ ફેટ 365 દિવસ નથી લાગતા 365 દિવસ ઉપરાંત કેટલી કલાક 6 કલાક થાય છે કેટલી કલાક થાય છે 6 કલાક થાય છે તે 365 દિવસમાં 6 કલાક ગણવી કેવું છે અવગણતા ભર્યું છે એટલે કે તેમાં કંઈ મેળ બેસી શકે તેવું નથી એટલા માટે જે આ 6 કલાક વધે છે તેને શું કરવામાં આવે છે તો કે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને તેને 6 કલાકને તેમાં ગણવામાં આવે છે 4 વર્ષે તેમાં લીપ વર્ષ કેટલા વર્ષે આવે 4 વર્ષે અને ફેબ્રુઆરી મહિનામાં 28 દિવસ હોય છે પરંતુ 4 વર્ષે તેમાં 29 દિવસ થાય છે એટલે કે આ 6 કલાકને 4 વર્ષે જે 29 દિવસ એટલે કે જે એક દિવસ ફેબ્રુઆરીમાં વધારીને તે 6 કલાકને તેમાં ગણવામાં આવે છે ત્યાર પછીનો છે ટોપિક ગ્રહણ તો ગ્રહણ એટલે શું તો સૂર્ય આપણે જોયું કે સૂર્યની ફરતે પૃથ્વી ફરે છે અને પૃથ્વીની ફરતે ચંદ્ર ફરે છે તો જેવી રીતે બધા ફરે છે તેમાં ક્યારેક શું થાય છે તો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે ક્યારેક સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવી જાય છે તેને કારણે સૂર્યનો ભાગ ઢંકાતો બંધ થઈ જાય છે અથવા તો જે ચંદ્ર છે તે બંધ તેનો ભાગ ઢંકાઈ જાય છે તો તેને શું કહેવામાં આવે છે ગ્રહણ કહેવામાં આવે છે તો બે ગ્રહણના પણ બે પાર્ટ છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સૂર્યગ્રહણમાં કેવી રીતે થાય છે તો કે અહીં સૂર્ય છે આ અને અહીં પૃથ્વી છે તો જે પૃથ્વી છે તેનો ઉપગ્રહ કયો છે ચંદ્ર તો એ ચંદ્ર છે એ પૃથ્વી અને સૂર્યની વચ્ચે અહીં આવી જાય છે એટલે કે આ ચંદ્ર છે તે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે તેને કારણે શું થાય છે કે સૂર્યનો આ થોડોક ભાગ છે તે કેવો થઈ જાય છે ત્યાં થોડાક ભાગમાં અંધારું થઈ જાય છે પરંતુ જ્યારે આ બીજા ભાગો છે ત્યાં તેનું અંજવાળું રહે છે એટલા માટે સૂર્યનો જે થોડોક ભાગ દેખાતો બંધ થઈ જાય છે તેને કહેવામાં આવે છે સૂર્યગ્રહણ સૂર્યગ્રહણ હંમેશા અમાસ હોય છે તે દિવસે થાય છે બધે જ સૂર્યગ્રહણ દેખાતું નથી કારણ કે તેનું કારણ છે કે ચંદ્ર છે તે કેવો છે સૂર્ય કરતાં નાનો છે ચંદ્ર નાનો હોવાને કારણે આખો સૂર્ય ઢંકાતો નથી પરંતુ તેનો અમુક ભાગ જ ઢંકાય છે એટલા માટે સૂર્યગ્રહણ બધે જ જોવા મળતું નથી તેવી જ રીતે છે ચંદ્રગ્રહણ તો ચંદ્રગ્રહણમાં શું થાય છે તો અહીં સૂર્ય છે
અહીં શું છે ચંદ્ર અને તે બંનેની વચ્ચે પૃથ્વી આવે છે તે બંનેની વચ્ચે સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે ચંદ્ર છે તે પૃથ્વી કરતાં કેવો છે નાનો છે એટલે પૃથ્વી તે બંનેની વચ્ચે આવતા ચંદ્ર પર સૂર્યનો પ્રકાશ પડતો નથી તેને કારણે શું થાય છે ચંદ્ર ગ્રહણ થાય છે શું થાય છે ચંદ્ર ગ્રહણ થાય છે એટલે ચંદ્ર ગ્રહણ છે તે હંમેશા પૂનમના દિવસે થાય છે અને તે લગભગ બધે જ ચંદ્ર ગ્રહણ દેખાય છે તેનું કારણ મેં કીધું કે પૃથ્વી છે ચંદ્ર કરતાં કેવી છે મોટી છે એટલે પૃથ્વી છે તે આખા સૂર્યને ઢાંકી દે છે ત્યાં સૂર્યનો આખા ચંદ્રને ઢાંકી દે છે ત્યાં સૂર્યનો પ્રકાશ પડતો નથી એટલા માટે ચંદ્ર ગ્રહણમાં છે લગભગ મોટે ભાગે બધે જ જોવા મળે છે તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે તો સૂર્યગ્રહણ સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે તો ચંદ્રગ્રહણ થાય છે આ તમારે એટલું યાદ રાખવાનું છે તો અહીં પાઠ આપણે પૂર્ણ થાય છે હવે સ્વાધ્યાય આપણે આવતા લેક્ચરમાં જોશું.